તક્ષશિલા સ્કૂલ હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય કલોલ પાઠ સાત આમ પણ હોય તો એમાં આપણે સરસ મજાનું ગીતડું છે એ ગીતડું ગાયું કે જે રમણ સોની દ્વારા લખાયેલું હતું ત્યારબાદ સમાચાર વાંચ્યા કે એ કેવા હતા તો આપણે ગપ્પા ન્યૂઝ વાંચીએ એવા સમાચાર હતા કે જે સાંભળી અને આપણે હાસું આવે ત્યારબાદ પાના નંબર પંચ્યાસી પર પહોંચ્યા ચાલો જોઈએ વાર્તા વાંચીએ અહીં આપણને સરસ મજાની વાર્તા આપેલી છે વાર્તાનું નામ શું છે ગોરીઓ ગુમ તો આ સરસ મજાની વાર્તા છે એ આજે આપણે વાંચીશું અને સમજીશું એક નાનકડું ગામ ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે હવે એક નાનકડું ગામ હોય છે એ ગામમાં એક સોમાભાઈ નામના ખેડૂત છે એ રહેતા હોય છે તેમની પાસે બે બળદ અને સોમાભાઈ પાસે બે બળદ હતા એકનું નામ કોળિયો કાળિયો અને બીજાનું નામ ગોરિયો હવે આ બે બળદ હોય છે એકનું નામ કાળિયો હોય છે અને બીજાનું નામ હોય છે ગોરિયો બંને બળદ એમને ખૂબ વહાલા અને આજે સોમાભાઈ હોય છે તો એ સોમાભાઈને એના બંને બળદ તો ખૂબ જ વહેલા હોય છે એ એને વધારે પ્રેમ કરતા હોય છે માર્ચ મહિનો આવ્યો હવે માર્ચ મહિનો આવે છે બાજરી વાવવાનો સમય થયો અને ખેડૂત હોય તો એને ખબર હોય કે માર્ચ મહિનો આવે એટલે બાજરી વાવવાનો સમય થાય તો હવે માર્ચ મહિનો આવે છે અને બાજરી વાવવાનો સમય પણ થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે અને વાવણી કરવા માટે પહેલા શું કરવું પડે તો એ ખેતર છે એને ખેડવું પડે અને પછી જ એનામાં વાવણી થાય સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા હવે સોમાભાઈ છે એમને બાજરી વાવવાની હોય છે એટલે એના માટે ખેતર ખેડવું પડે તો એટલા માટે સોમાભાઈ શું કરે છે તો એ પોતાનું ખેતર ખેડવા માટે બંને બળદને લઈ જાય અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ગઈ અને અડધું ખેતર ખેડે છે ત્યાં તો બપોરનો સમય થઈ જાય છે સોમાભાઈ તો ભાતું ખાય અને આરામ કરવા સૂતા અને ત્યારબાદ શું કરે છે જાગીને જોયું તો બે માંથી એક બળદ ગાયબ અને સોમાભાઈ છે એ જાગે છે બપોરે જમી અને સુઈ ગયા હોય છે અને જયારે જાગે છે ઉઠે છે તો એમાં શું જોવે છે કે બે બળદ માંથી એક બળદ ગાયબ હોતો નથી ખેતરમાં કાળિયો હતો તો દેખાયો જ નહીં અને ખેતરમાં શું હતું ફક્ત કાળિયો બળદ હતો અને ગોરિયો છે એ તો હતો નહીં એ દેખાયો નહીં ખેતરમાં ઘણું શોધ્યું પણ ગોરિયો ક્યાંય ન ચડ્યો અને આજે સોમભાઈ છે તો એ આખા ખેતરમાં બધી જગ્યાએ એને ગોતવા ગયા પરંતુ એ જે ગોરિયો છે એ ક્યાંય મળ્યો જ નહીં સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જળ્યો હવે બાજરી વાવતા વખતે પણ સોમાભાઈ એ ગોરિયાને ગોતે છે પણ એ ગોરિયો ક્યાંય મળતો જ નથી બાજરી ઉગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને ક્યાંય મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જળ્યો અને આ રીતે સોમાભાઈ છે એ તો દરરોજ ખેતરે આવે બાજરી તો ઊગીને મોટી થઈ ગઈ સોમાભાઈ ખેતરે આવે બાજરી એટલી મોટી મોટી જોઈ અને એને હરખ થાય આનંદ થાય અને આખા ખેતરમાં એ ફરી ફરીને જુએ પણ ક્યાંય એમનો ગારીઓ છે એમને ગોરિયો છે એમને નજર ચડતો નથી અને ક્યાંય પણ ગોરિયો ચડ્યો નહીં